એ તરસ્યા હોય તો પાણી હાંભરે, ભૂખ્યા હોય તો ભોજન રે, નાણું હોય તો કઈ નો હાંભરે, પીહ પડે તો ભજન રે. તરસ્યા હોય તો પાણી હાંભરે, ભૂખ્યા હોય તો ભોજન રે. સૌ એ સૌ બહાર આવતો તારી હાટુ એક વસ્તુ લાવ્યો. એ હું લાવ્યો? તું કઈ જાયલો? હું લાવ્યો છું એ હોના નો હાર. નહીં, હોના નો હાર નથી લાવ્યો. હોના ની બંગડી? હોના ની બંગડી નથી લાવ્યો. તો ઝાંઝરી? ઝાંઝરી નથી લાવ્યો. તો હાડી? હાડી નથી લાવ્યો. તમે કઈ દો હું લાવ્યા? ચોકલેટ? હે? સેટ નતો કીધું એક દી રૂપિયા હો જાય ની ચોકલેટ લેતા આવજો, ચોકલેટ મને બહુ ભાવે. મે તમારા હાટુ બહુ મસ્ત વાનગી બનાવી. હે? હું બનાવ્યું? તમે કઈ દો. શેરો? નહીં. પૂરી શાક? ના રે ના. ઢોકળા? નહીં. તો રસપુરી? ના ના. તો તું કઈ દે ને. એ સાસ ને રોટલો? પણ સાસ ને રોટલો હું કેમ બનાવ્યું? તમે કહેતા હતા ને કઈ ન હોય તો હું સાસ ને રોટલો ખાઈ લઉં. પણ એ તો કઈ ન હોય તો સાસ ને રોટલો ખાઈ લઉં. તો મેં તે રૂપિયા વચ્ચે તો ચોકલેટ લાવવાનું કીધું હતું. ઈ બકુલ ભાઈ બેઠા છે ને? હે, એલા કુચરો કેથી લેવો? ભુરા અહીંયા બેહી જા. બેઠા તો નહીં એટલે હા બેહી ગયો હું. સમજદાર કુચરો છે, મારો ભાઈબંધ છે. હે, તો તો તારો ભાઈબંધ એ મારો ભાઈબંધ. તો ખવડાવો રોટલો. ઓ બોય, થોડોક રોટલો ભુરા ને ખવડાવો, થોડોક રોટલો હું ખાવ, અને ભાઈ માં હશે જેજી કોઈ બીજું ખાય. આલે ખાવા માંડ રોટલો. થોડું હોય હે ઓલા તો આવ્યો તને બીક નથી લાગતી કયો ભાઈ? ખોટો ખોટો ભાઈ ગયો, તમને બીક નો લાગે ને એટલે. હવે સાનો માનો બે બીજો ને. હવે ઈ વાત જાવે ગયો, ભૂખ બહુ લાગી, લાવો પૈસા નાસ્તો લઈ આવો. પણ એટલે પૈસા તો ખૂટી ગયા. જો બોલો તો હવે હું ખાવું? કઈ નઈ સાનો માનો બે હવાનું. તો પણ એક કામ કરવી, આપણે 500 વીઘા વેચી બાર ગામ રહેવા વ્યાજ આવી, પછી આપણે ઈવડાય ની બીક તો ન રે. એમ તો પણ એટલે જમીન ના કાગળિયા તો વાળિયા પીડ્યા. ભોળો ની વાડી આવવાની, ભલે ગમે એટલા દિવસ અહીંયા બેહવું પડે પણ બદલો તો લેવો જ છે. જો બોલો ક્યાં કાકા, ઓયડી માં તો કઈ ખાવાનું છે નહી, ખાલી મોરસ એક છે. આ તો લાય મોરસ ખાવી. લ્યો તા જોહની આવ્યા. એ ના ના, એ એકલા એકલા હું ખાવ? પેંડા ખાવી તો પેંડા મને આપો, હું તમારે હારે છું. પેંડા ક્યાં છે? મોરસ ખાવી એમ કયો ને? અહીંયા તો કોઈ બાપા તો પણ અહીંયા ઉભો રે ને, અમે કઈ અહીંયા શોખ ના નથી બેઠા. પાણીમાં હંતાઈ જાવ એટલે કોઈ મને ભાણે તો નહીં. પાણીમાં હંતાઈ પાછો વયો જાવ કે મને ડીબી નાખશે. ઓલા વાડી એ હોય તો હારું, નહીતર અહીંયા આવશે ને તો મને ઢીબી નાખશે. હે, મારો માણસ તો આવ્યો. એટલે ઈવડા વાડી જ છે ને? હા, તમને કેમ ખબર? એ મનમાં હું એમ જ વિચારતો તો ઈવડા વાડી હોય ને તો હારું. એ ઈવડા તો ખાટલે જ બેઠા. એટલે તને પાડ્યો નથી ને? એમ કઈ હું થોડો સીધો ખાટલે જ ગયો હતો, હું તો પાણીમાં હંતાઈ ગયો હતો. હે, તો મારી હાટું પાણી લેતા હોય ને?
પણ તમારી હાટુ પાણી કેમ લાવવું? ઈવડે અહીંયા ખાટલે જ બેઠા, મે પાણી ના પીધું. પણ લે તું પાણી માં હંતા ગયો તો તારે તો પાણી પી લેવાય ને. હા એ હાસુ, એ તો હાવ ભૂલાય જ ગયો. હે કોક આવતું લાગે હંતાઈ જા. હે બકુલભાઈ સીએ, હા તો વાંધો નહીં. જો બોલો, હું તો બીજી બીજી જગ્યાએ ગોતતો તો, ત્યાં તો અહીંયા વના કાકા ની વાડીએ બેઠા. હા તો લાવો, હવે ગાદલા દેવાના છે, ભાડું પૂરું થઈ ગયું. પણ અલ્યા થોડાક દી ગાદલા રહેવા દે ને. હા તો લાવો 500 રૂપિયા ભાડું તો દઈ આવું ગાદલા નું. પણ અલ્યા પૈસા તો ખૂટી ગયા. પૈસા નથી ને એટલે હજી અમે કઈ ખાધું ના. પણ ખાવાની ચિંતા હું કામ કરો, ખાવાનું તો હું તમારી હાટું લાવ્યો. એ સારું કર્યું બકુડા, તું ખાવાનું લાવ્યો લે. જો ખાઓ. હજી એક વાર ઈવડાય ને હું પૂછી લઉં, સમાધાન કરવું હોય તો. ભૂખ લાગી ને, તે રોટલો ખાવાની બહુ મજા આવે. પણ ઓલી કહેવત છે ને, ઊંઘ નો જોવે રોટલો અને ભૂખ નો જોવે રોટલો. બકુલભાઈ આમ કઈ બાજુ થી આવે? મને તો એવું લાગે એને ખબર છે ભોળો ની ક્યાં છે. તો હું હમણાં એની પાસેથી બધી વાત જાણી લઉં. ઈ બધા અહીંયા છે ને. એટલે શું કામ છે? હું શું કહું, ભોળા દાદા ને એની આરે આવે હું માથા કૂટ કર્યા કરો, સમાધાન કરી નાખો ને. અમારે તો સમાધાન કરવું છે, પણ અમને ખબર નથી ઈવડાઈ છે ક્યાંય. એ ઈવડાઈ ક્યાં છે એ મને ખબર છે. સમાધાન તો કરવું જ નથી હો, બદલો લેવાનો છે. આપણે સમાધાન નથી કરવાનું, આપણે ખાલી જાણવાનું છે ઈવડાઈ છે ક્યાંય, પછી ધીમી નાખવાના છે. હા તો એમ કે ને. એ બકુલભાઈ અહીંયા આવો, અમે નિર્ણય લઈ લીધો. હું નિર્ણય લીધો? બકુલભાઈ અમારે સમાધાન કરવું છે, ઈ ક્યાં ઈવડાઈ છે ક્યાં. એમ ન કહું તો પણ તમને વિશ્વાસ ન આવતો હોય તો સમાધાન ના પેંડા લઈ આવો. જાઓ, હવે વિશ્વાસ આવ્યો. લ્યો તો હવે તો ક્યો ઈવડાઈ છે ક્યાં. એ વનાભાઈ ની વાડી હશે. એ હારું. ક્યાં કાકા, તમે જાઓ વનાભાઈ વાડી થી ભોળા દાદા ને બોલાવી આવો, પછી અહીંયા ધીબી નાખવી આલે. એ હારું. અમથાભાઈ ધોકા ગોતો જાઓ, ભોળા દાદા ની આવે ને એટલે ધીબી નાખવા છે. એ હારું. એ ભોળા દાદા, તમને કેમ લાગે ઈવડાઈ સમાધાન ની આ પાડશે? હવે કેમ ખબર પડે? તોય તે આપણે સાવચેતી માં તો રહેવું જ પડે. ઓ એ કેવો આવે છે? તો તૈયારી માં રહેજો. ઠીક, અહીંયા બેઠા એમને ભોળાભાઈ ને માણસભાઈ. હા હાલો, તો હું તમને બોલાવા આવ્યો, સમાધાન કરવાનું છે ને તે. હે હાલ હાલ તો જાય, હાલ ઉભા રહ્યો અહીંયા આવો. એ મને તો એવું લાગે આપણને ડિબ્બા હાટું ક્યાં કાકા બોલાવા આવ્યા, નકર તો ઈવડાઈ બધા અહીંયા નો આવે. એ તારું હસું તો પછી ક્યાં કાકા આપણને માર ખાવા બોલાવા આવ્યા ને. હાલો ને એને ડિબ્બી. દાદા હાલો, હવે આપણે જગ્યા ફેરવી, નકર ઈવડાઈ અહીંયા આવશે તો આપણને ઢીપશે. હાલ અંકાભાઈ, ક્યાં કાકા ઓલા ને બોલાવા ગયા છે, આવ્યા કેમ નહીં? મને તો લાગે ઈ ઈવડા ને આરે વાતો કરવા બેસી ગયા છે. મને ઢીબ્યો ને એટલે જગ્યા ફેરવી નાખીએ છીએ, પણ આપણને કેવું સામું તો મળ્યું નહીં, તો આમ ભાગી જાય છે. તો જાવ તો ક્યાં કાકા, ઈ બાજુ જોઈ આવો તો. ઈ બાજુ નથી ને? ના રે ના, હું કઈ નથી જવાનો, મને કેવો ઢીબ્યો. ચાલો ભાઈ આપણે બે જોઈ આવી. પણ તમે બે જાહો અને એવડે પાસ આવશે ને તો મને ઢીબી નાખશે. ભગવાન એટલા બધા બીવો હું કામ, તમે દોહાની વાડીએ બેહો જાઓ, હમણાં હું એકલો ગોતી આવું. હંતાવાની આવી જગ્યા ગોતવાની એટલે આપણને કોઈ ભાળે તો નહીં. આ ઈ વાત હશી, કોક આવતું લાગે. અમથો છે તો ઈ સમાધાન નું કેવા આવતો હશે, પણ એના હાથમાં તો ધોકો છે. મને તો એવું લાગે આપણને ઢીબા આવતો હશે. તો પણ કેહાની જેમ એને ઢીબી નાખવી તો. આ ઈ હાસુ.
ડોહોની ક્યાં જાય છે? આમ જાય છે, ક્યાં જાય છે? મળે ને તો ઢીબી નાખવા છે. તમને હમણે તો બહુ પાવર કરતો હતો ને, પણ મને શેતરી ઢીબો. બોલો, આપણે એને ગોતીએ કે ઈ આપણને ગોતે? કઈ ખબર પડતી ના. ભાગવું નથી. હવે મમરાભાઈ એકલા છે, આલો ને એની ડીબી નાખી. વાંધો નહીં. બોલો અમથાભાઈ, ક્યાં હતા? અહીંયા છે. અહીંયા તો કોઈ છે નહીં. મને